ઠાઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાને વાકણ બલો નમસ્કાર દર્શક મિત્રો, માં સપુરા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું અવની પિંડોરિયા. જોઈએ આજના સ્થાનિક સમાચાર. ભારતની આવતીકાલ એટલે કે આપણા આજના બાળકો ગાંધીજીના આદર્શોને પોતાના જીવનમાં વણી લે એવા આશય સાથે જ શાંતિ જુનિયર્સના નાના ભૂલકાઓએ ગાંધીજીની વેશભૂષા સાથે ગાંધી જયંતીની વિશિષ્ટ રીતે ઉજવણી કરી. બાપુજી બાપુજી કોણ હે? યે યે કિસકી ફોટો હે બેટા? મેરે. ઓર યે કોણ હે? गांधी जी. अच्छा, और फादर ऑफ नेशन किसको कहते हैं? फादर ऑफ नेशन कौन है? गांधी जी. हाँ, क्या नाम है आपका? व्हाट्स योर नेम? आफरीन. आफरीन क्या बनी है आज? गांधी जी. ओ वाओ, ये किसकी फोटो है बेटा? गांधी जी की. अच्छा, व्हाट इज योर नेम? माय नेम इज डॉक्स पोका. व्हाट इज योर स्कूल नेम? माय नेम इज. What is your school name? My name is Santi Junior. अच्छा, और आज आप क्या बने हो? गांधी जी. My name is Mrs. Tare. I am a junior class teacher. और आज हमने सेलिब्रेट किया है गांधी जयंती. गांधी जी के बारे में बच्चों के नॉलेज बढ़े इसके लिए हम ये सेलिब्रेट करते हैं. और बच्चे आज पूरे गांधी जी की ड्रेसअप में आए हुए हैं और वो बहुत ही एंजॉय कर रहे हैं. और गांधी जी के बारे में उन्होंने काफ़ी छोटी छोटी सी लैंग्वेज में उन्होंने अपनी स्पीच भी दी है. तो हमारी यही कोशिश रहेगी कि बच्चों को हर चीज़ प्रैक्टिकली बताई जाए और उनको वो समझे, हर चीज़ को वो समझे. और ऐसे सब बच्चों ने बोला है कि फादर ऑफ नेशन कौन है, तो दे नो गांधी जी इज़ अवर फादर ऑफ नेशन. सो हमारी यही कोशिश रहेगी कि बच्चों को अच्छी से अच्छी शिक्षा और हर चीज़ की नॉलेज दी जाए. થેન્ક યુ વેરી મચ. શું તમે ફેસબુક યુઝર્સ છો? તો માસાપુરા ન્યૂઝ હવે તમારી ફેસબુક માં પણ. માત્ર સર્ચ કરો મા ન્યૂઝ અને જુઓ તમારી આસપાસ બનતી તમામ ઘટનાઓને. શું તમને અમારા અપડેટ ની પ્રત્યેક ક્ષણ જરૂર છે? તો જોડાઓ મા આશાપુરા ન્યૂઝ ગ્રુપ માં તમારી ફેસબુક પર અને જુઓ તમારી આસપાસ બનતી તમામ ઘટનાઓને. આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરિયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરિયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો હવે રાસેને જુઓ છો, પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા, મોબાઈલ નંબર 9909663249. ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા આજે ભુજમાં ગાંધી જીવન ઝાંખી, ગાંધી સ્મૃતિ, ગાંધી વિચારધારા જેવા વિષયો પર પરીક્ષાનું આયોજન કરાયું હતું, જેમાં 110 થી વધારે બાળકોએ ભાગ લીધો હતો. તેમજ ગુજરાતના ત્રણેય પક્ષોએ ગાંધીજીની પ્રતિમાને હારારોપણ કર્યું હતું. વિદ્યાપીઠ અમદાવાદ તરફથી, ભુજ ગાંધી જીવન કેન્દ્ર તરફથી ગાંધી જીવન ઝાંખી, ગાંધી સ્મૃતિ અને ગાંધી વિચારની પરીક્ષાઓ અહીંયા ગાંધીજીની પ્રતિમા પાસે બાળકો આપી રહ્યા છે. આ પરીક્ષાઓ બાળકો નાનપણથી જ ગાંધીમય બને એ હેતુથી આ પરીક્ષા ગુજરાત વિદ્યાપીઠ તરફથી એક કલાકની પરીક્ષા રાખવામાં આવી છે, જેના અંદર જ બાળકો હોંશભરે ગાંધીજીની પરીક્ષા આપી રહ્યા છે. કેટલા વિદ્યાર્થીઓ જોડાયા? અત્યારે આ પરીક્ષામાં 110 જેટલા વિદ્યાર્થીઓ છે, એમાંથી 90% વિદ્યાર્થીઓ અત્યારે પરીક્ષા આપી રહ્યા છે. અને આ પરીક્ષામાં શ્રી લાલજી દેવસિંહ પરિવાર તરફથી અને નયનભાઈ શુક્લ તરફથી બાળકોને અહીંયા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.
અને અમારું ગાંધી જીવન કેન્દ્ર દર વખતે આ પરીક્ષાઓ લે છે, જેમાં ઈલાબેન, માલિનીબેન, ભૈરવીબેન, ધોળકિયાભાઈ વગેરે દરરોજ સાંજે 6-5 સંસ્કૃત પાઠશાળામાં સેવા આપે છે, જેમાં આપણા સરકારથી જ આ પ્રવૃત્તિ કચ્છમાં ગાંધી જીવન, હિન્દી, સંસ્કૃત, ગીતાજીની પરીક્ષાઓમાં હિન્દુ મુસ્લિમ બાળકો પણ પરીક્ષા આપે છે, એ કચ્છ માટે ગૌરવની વાત છે. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે આખા દેશમાં, ખાસ કરીને ગુજરાતમાં, તેમણે આપેલ સત્ય અને અહિંસાના સંદેશને લોકો જીવનમાં ઉતારે અને સત્યના રાહ પર અન્યાયની સામે, અધર્મની સામે લોકો જિહાદ જગાવે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ. આપણે ગુજરાત પરિવર્તન પાર્ટીના કાર્યકર્તાઓએ આજે મહાત્મા ગાંધીને સ્મરણાંજલિ અર્પી છે, શ્રદ્ધાંજલિ અર્પી છે. આજે એક તો આનંદ એ વાતની અમને થયું કે છેલ્લા 5 વર્ષની અંદર આ મહાત્મા ગાંધીના 5 ઓગસ્ટ જન્મદિવસ આવી ગયા ત્યારે કોઈ પણ નેતા જોવામાં આવેલ નથી. આજે ખરેખર આનંદ છે કે ગુજરાતના મંત્રીશ્રી હાજર હોય, ભાજપના ટોપના નેતાશ્રી હાજર હોય, એટલે અમે તો કહીએ છીએ હરરોજ ચૂંટણી આવે એટલે મહાત્માજીને યાદ કરે. આ ઐતિહાસિક બનાવ છે કે છેલ્લા 5 વર્ષમાં મહાત્માજી યાદ આવે નહીં, ઇલેક્શનનું સમય છે ત્યારે મહાત્માજી યાદ આવ્યો. તો હું માલિક પાસે પ્રાર્થના કરું છું કે સદાય મને આવી બુદ્ધિ આવે કે મહાત્મા ગાંધીને હર હંમેશા યાદ કરે કે આ લોકો દેખાવાના દાંત એક છે, ચાબવાના બીજા છે. લોકોને બતાવે છે કે મહાત્મા ગાંધીથી પ્રેમ છે, પણ પ્રેમ કેવો છે આપણે જોઈ શકીએ છીએ. આ મહાત્મા ગાંધીને દિવસે ગુજરાતમાં જે થઈ રહ્યો છે, ગુજરાતમાં માનવ અધિકારનો હનન થઈ રહ્યો છે, ત્યાં કોઈ મહાત્મા ગાંધી યાદ આવતા નથી. માત્ર માત્ર ચૂંટણી આવી ત્યારે આજે નેતાઓનો કાફલો લાગુ, એ ખરેખર હું માલિકને પ્રાર્થના કરું છું કે સદાય માટે આ જે નેતાઓને આવી સદબુદ્ધિ આપે એવી મારી પ્રાર્થના. ચૂંટણીની પૂર્વ સંધ્યાએ લોકોને ગાંધી ભક્તિનો હળવો હુમલો આવે એના માટે ભલે આપણે આનંદ લઈએ, પણ હું ઈચ્છું કે માત્ર ગાંધી જયંતિ કે ગાંધીજીની પુણ્યતિથિના દિવસે આપણે ગાંધીજીને યાદ કરીએ અને બાકીના દિવસો માટે ગાંધીજીના વિચારોને આપણે કોલ્ડ સ્ટોરેજમાં રાખી દઈએ તો આપણા માટે સારી વાત નથી. મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે આજે અહીંયા આપણા રાષ્ટ્રના રાષ્ટ્રપિતાને પુષ્પાંજલિ અર્પણ કરીને આજે આપણે સૌ, ખાસ કરીને હિન્દુસ્તાનમાં ગુજરાતવાસીઓએ, ગૌરવની બાબત છે કે આ ભારતને આઝાદી અપાવવામાં જેમણે ચપટી નમકથી, ચપટી મીઠાથી આ દેશને આઝાદી અપાવી એવા આપણા સૌનો ગૌરવ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી. અને મહાત્મા ગાંધી બાપુનું એવું એક સપનું હતું કે આ દેશની અંદર 80% ગ્રામ્ય વિસ્તારમાં વસનારો, ગામડાઓથી ભરેલો આ દેશ છે, અને આ દેશના ગામડાઓ સમૃદ્ધ હશે તો આ દેશ સમૃદ્ધ થશે. આજે આપણે ગુજરાતવાસીઓ, 6 કરોડ ગુજરાતવાસીઓ ગૌરવ લઈ શકીએ. હિન્દુસ્તાનના અન્ય રાજ્યોના ગામડાઓ કરતાં આજે ગુજરાતના ગામડાઓ ગોકુળિયા બન્યા છે. શું આપ આપના સપનાના ઘરને હકીકતનું રૂપ આપવા ઈચ્છો છો? તો હવે આપણા માટે છે એક ખુશ ખબર. ગોકુલધામ સોસાયટી આપશે આપના સપનાને હકીકતનું રૂપ. ટાઈપ એ, ટાઈપ બી, ટાઈપ સી તેમજ ટાઈપ ડી દરેક પ્રકારના ઘર ઉપલબ્ધ. તો આપણા મનગમતા ઘરની બુકિંગ માટે આજે જ સંપર્ક કરો ગોકુલધામ સોસાયટીનો. ભૂકંપ પ્રૂફ બાંધકામ, વિટ્રીફાઈડ ટાઇલ્સ નું ફ્લોરિંગ, કિચનમાં માર્બલ પ્લેટફોર્મ, ફુલી ગ્લેઝ ટાઇલ્સ વાળા બાથરૂમ, ડેકોરેટિવ મેઇન ડોર, એલ્યુમિનિયમ સેક્શનના બારી દરવાજા, એટલું જ નહીં ખુલ્લા હવા ઉજાસ વાળું કુદરતી સૌંદર્ય સભર વાતાવરણ સાથે બાજુમાં વિશાળ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પણ ખરું જ. તમારા સપનાના ઘરને તમારું બનાવવા માટે આજે જ બુકિંગ કરાવો ગોકુલધામ સોસાયટીમાં. સ્થળ ગોકુલધામ સોસાયટી, સર્વે નંબર 402, સર્વોદય સ્પોર્ટ્સ ગ્રાઉન્ડની પાછળ, જાયન્ટ્સ કોલોની પાસે, નવાવાસ, માધાપર.
संपर्क यदुनंदन डेवलपर्स फर्स्ट फ्लोर यदुनंदन चेम्बर नवा बस स्टैंड सामे माधापुर जुनावास। कॉन्टेक्ट नंबर 02832242425। ईमेल yadunandan.developers@gmail.com। આજે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે નશો એ નાશનું મૂળ છે એ વિષય પર ભુજની લાલન કોલેજ મધ્યે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ દારૂ છૂટતી પીવાય છે, ઘણી વખત દારૂનો મોટો જથ્થો પકડાય છે, પરંતુ આ બધી ઘટવાની બદલે વધતી જાય છે। ગુજરાતમાં હવે ગુટકા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, ત્યારે ગાંધી જયંતિ નિમિત્તે લાલન કોલેજ ખાતે નશાબંધી અને આબકારી ખાતા દ્વારા કાર્યક્રમ યોજાયો, જેમાં વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યા અને વક્તૃત્વ સ્પર્ધા પણ યોજવામાં આવી હતી, જેનો વિષય નશો અને નશાનો મૂળ હતો। તે વિષય પર આશરે 20 જેટલા વિદ્યાર્થીઓએ પોતાનો વક્તૃત્વ મંતવ્ય આપ્યા હતા। નશાબંધી વિશે આયોજન કરવામાં આવ્યું છે ગાંધી જયંતિ નિમિત્તે, ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે નશાબંધી સપ્તાહની ઉજવણી કરવા માટે અહીંયા ઉદઘાટન રાખવામાં આવેલું છે। એની અંદર શ્રી પટેલ સાહેબ જિલ્લા શિક્ષણ અધિકારીને બોલાવવામાં આવે છે ઉદઘાટન તરીકે, અને વક્તૃત્વ સ્પર્ધા રાખવામાં આવેલી છે। વક્તૃત્વ સ્પર્ધા નશો નાશનો મૂળ છે એ વિશે બાળકો જે જેનું અભિવ્યક્તિ રજૂ કરે એના માટેનું કાર્યક્રમ રાખવામાં આવેલી છે। ગાંધી જયંતિ વિશે નશાબંધીનું કાર્યક્રમ રાખવામાં આવેલું છે। હિમાંશુ રાસ્તે TYBA લાસ્ટ યરમાં છું અને મારું મેઇન સબ્જેક્ટ ઇંગ્લિશ છે। આજે અહીંયા અમારી કોલેજમાં 2 ઓક્ટોબર ગાંધીજી નિમિત્તે એક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવાનું હતું, અને નશાબંધી માટે ટોપિક એ હતો કે નશાબંધી, એના ઉપર મારા ખ્યાલથી લગભગ 20 કન્ટેસ્ટન્ટ હતા જે લોકોએ પાર્ટિસિપેટ કર્યું હતું, અને કમ્બાઈન જેને કહી શકાય કે આજે એક બહુ સારો ટોપિક હતો કે નશાબંધી હોય ત્યાં ગાંધીજીનું નામ આવે, ગાંધીજીનું નામ આવે ત્યારે રાષ્ટ્રનું અને ગુજરાતનું નામ આવે। એટલે એ સમગ્ર વાત આજે દરેક વિદ્યાર્થીને રજૂ કરવાની તક મળી એની। આજે ભુજ કોર્ટમાં કચ્છની 815મી મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2800થી વધુ કેસોનો નિકાલ કરાયો। ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદના ઉપક્રમે ભુજ બાર એસોસિએશનના સહકારથી કચ્છ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને ભુજ તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે આજ રોજ વર્ષ 2012ની 5મી મેગા જનરલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। આજ રોજ ગાંધી જયંતિ નિમિત્તે કચ્છ જિલ્લામાં વર્ષ 2012ની 5મી મેગા જનરલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત 11 લોક અદાલતો તેમજ 22 કાનૂની શિબિરો યોજાઈ હતી, જેમાં મોટર અકસ્માતના 223, ફોજદારીના 1870, મીડિયેશન સેન્ટરના 40 તેમજ PGVCL, વોડાફોન અને બેંક ઓફ ઇન્ડિયાના પ્રિલિટી કેસો સહિત કુલ 3869 કેસો મુકાયા હતા। આજે કચ્છ જિલ્લાની આ 815મી લોક અદાલત છે અને આજના લોક અદાલત એ મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે, અને એમાં સરકારના પણ કેસો સમાધાન થયા છે એ આજના મેગા લોક અદાલતને એક સુખદ સમાધાન છે। સરકારે જે રોયલ્ટીના કેસો હતા એમાં સરકારની સ્કીમ મુજબ વાદીએ પૈસા ભરેલા છે અને એ પ્રમાણે સમાધાન કર્યું છે। આ લોક અદાલતની અંદર સરકારે સમાધાનકારી જે વલણ અપનાવ્યું એ સૌ પ્રથમ આપણે આ લોક અદાલતમાં ભાગ લીધો છે એ પ્રમાણેનું સારામાં સારા ન્યૂઝ કહી શકાય। અને આ લોક અદાલતમાં અમારા માન્ય શ્રી ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે કહ્યું એ મુજબ સરકાર પણ હવે પાર્ટિસિપેટ કરે છે, અને એ પ્રમાણે સમાધાનકારી વલણ જ્યારે પણ સરકાર અપનાવશે અને જે પક્ષકારોને સરકાર સાથે સમાધાન કરવું હોય એન માટે કલેક્ટર સાહેબ તથા અમારા સહયોગથી થઈ શકે છે। આનાથી મચ્છર દૂર ભાગે, બાળક તંદુરસ્ત રહે અને મેલેરિયા પણ ન આવે। આ દવાથી આપણને કે આપણા બાળકોને કોઈ નુકસાન તો ન થાય ને? અરે જીગી બેન, આનાથી જરાય નુકસાન ના થાય, આ હાનિકારક નથી ઉપરથી લાભદાયક છે, અને હા આનાથી તો જુલીક આ બધા જ કીટકોનો નાશ થાય। અરે વાહ રૂપલબેન, તમે તો એકદમ મુદ્દાની વાત કરી હો, હું છે ને અઘડીએ ઘરે જાઉં છું અને આમને કહું છું કે જઈને મચ્છરદાની લઈ આવે અને નજીકના આરોગ્ય કેન્દ્રમાં દવાયુક્ત કરાવે એ પણ વિના મૂલ્યે। મેલેરિયાથી બચવા રક્ષિત રહો, દવાયુક્ત મચ્છરદાની વાપરો।
આજે ભુજ ટાઉન હોલ ખાતે સ્વામી વિવેકાનંદ યુવા રોજગાર સપ્તાહ નિમિત્તે 2002 વિદ્યાર્થીઓને વિવિધ કંપનીઓમાં રોજગાર મળ્યો તેમજ રોજગાર પત્રો પણ એનાયત કરાયા. સ્વામી વિવેકાનંદ યુવા પરિષદ દ્વારા ગુજરાતના યુવાનોને રોજગારી આપવામાં આવી રહી છે ત્યારે તે અંતર્ગત ભુજ ટાઉન હોલ ખાતે ખાનગી ક્ષેત્રે રોજગારી નિમણૂક પ્રમાણપત્રો રાજ્યમંત્રી વાસણભાઈ આહિરના હસ્તે અર્પણ કરાયા, જેમાં અંદાજિત 2002 જેટલા બેરોજગારોને રોજગારી અપાઈ. જિલ્લા રોજગાર કચેરી દ્વારા આશરે 24,000 જેટલા બેરોજગારોને લેટર લખી અને બેરોજગારી માટે બોલવામાં આવ્યા છે. આ અંગે માહિતી આપતા રોજગાર કચેરીના અધિકારી શ્રી, આમ તો 2002 જેટલા વિદ્યાર્થીઓને વિવિધ કંપનીઓમાં રોજગારી મળી છે. સ્વામી વિવેકાનંદ યુવા રોજગાર સપ્તાહનોએ એપ્રિલનાથી આ પ્રોગ્રામ ચાલુ થયો બીજા તબક્કાનો. એમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ 35,000 યુવાઓને રોજગારી આપવાનું વચન આપેલું. એના સંદર્ભમાં દરેક ડિસ્ટ્રિક્ટમાં ભરતીમાળાઓ શરૂ કરવામાં આવ્યા અને આપણે લગભગ 23 જેટલા ભરતીમાળાઓ કર્યા અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં અલગ અલગ પોકેટ ઉપર, અને એમાંથી લગભગ 2002 જેટલા વિદ્યાર્થીઓને રોજગારી ઉપલબ્ધ થઈ છે. જનરલી ઓછો કે વધારે એ ફિગર તો અલગ છે, પણ રોજગાર કચેરીના સતત પ્રયત્નો છે અને આપણે 23 ભરતીમાળાઓ કર્યા છે અને આપણે લગભગ 24,000 જેટલા વિદ્યાર્થીઓને લેટર લખીને બોલાવ્યા છે, પ્લસ ઓપન જાહેરાત આપી છે, વર્તનપત્રમાં પ્રેસ નોટ આપી છે. એના આધારે પણ તમામ વિદ્યાર્થીઓને, યોગ્ય વિદ્યાર્થીઓને યોગ્ય નોકરી મળે એના માટે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ. હવે એના માટે ઘણી વખત એક ફેક્ટર જવાબદાર હોય છે, ઘણી વખત પોતાની પસંદગીનું ફેક્ટર જવાબદાર હોય છે, ઘણી વખત વિદ્યાર્થીને પોતાની નજીકની કંપનીમાં જવાની ઈરાદો છે, અને ઘણી વખત વિદ્યાર્થી પોતે સ્ટોપ કે વ્યવસ્થા કે નોકરી સ્વીકારે છે. સપોઝ ડિપ્લોમા વાળો હોય, નોકરી સ્વીકારે પછી એને ડિગ્રીમાં જો એડમિશન મળતું હોય તો એ ડિગ્રી કરવાનું પસંદ કરતા હોય છે. તો રોજગારી મેળવનાર યુવાન આશાપુરા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે કંપનીઓ માત્ર 3-4 મહિના પૂરતું જ રાખે છે, ત્યારબાદ છૂટા કરી નાખે છે. તો સાંભળીએ યુવાનોને. શું નામ છે? મારું નામ ગોર મંથન છે. મારે રોજગાર સમાચારમાંથી 3 વખત કોલ લેટર આવ્યા હતા. મારે સરકારી નોકરી માટે જ આવે છે એવી રીતે, પણ રોજગાર કચેરી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે છે એનામાં કોઈ ડાઉટ નથી. જ્યારે અમે ઇન્ટરવ્યૂ આપવા જઈએ છીએ ત્યારે અમને ત્યાં એશિયા મોટર છે કે બીજી ઘણી કંપની છે એવી, એ અમને ઇન્ટરવ્યૂ વખતે એમ પૂછે છે કે તમે કોન્ટ્રાક્ટમાં રહેવા તૈયાર છો? શું અમને કોન્ટ્રાક્ટમાં જ રહેવું હોય તો 2 વર્ષ અમે આ તાલીમ લઈએ છીએ એનો કોઈ મિનિંગ નથી? 4 મહિના તાલીમ લઈને પણ અમે કોન્ટ્રાક્ટમાં નોકરી કરી શકીએ છીએ, જ્યારે 2 વર્ષ બગાડીએ છીએ તો અમને કંઈક સરકારી ધારાધોરણ પ્રમાણે અમને અમુક સમય સુધી તો નોકરી મળવી જ જોઈએ ને. અમને આ 4 મહિના રાખે, પછી 4 મહિના છૂટા કરીને વરી પાછા કહે કે તમે નોકરી માટે આવો, તો અમારી શું વેલ્યુ શું પછી આગળ જતા? ને અમને કેટલો ટાઈમ આવી રીતના 4-4 મહિના નોકરી કરવી કે 4 મહિના અમને આવી રીતના બીજી જગ્યાએ ફરવું? અમને જો આવી રીતના પ્રાઇવેટમાં જો કોન્ટ્રાક્ટમાં જ નોકરી કરવી હોય તો અમે આ તાલીમ લીધી છે એ હિસાબે અમે બીજા ઘણા પ્રાઇવેટ કામ છે એ અમે કરી શકીએ છીએ, પણ અમને જ્યારે મોટી કંપનીઓ આવે છે ગુજરાત સરકારમાં કે આવડું વિકાસ થઈ રહ્યું છે, સાથે સાથે અમારું એટલું તો વિકાસ થવું જ જોઈએ કે અમારે અમુક સમય સુધી અમુક ટાઈમ માટે અમને નોકરી મળવી જ જોઈએ. આમ 10-15 વર્ષ સુધી અમને એમ થાય કે ના હાસ, હવે ક્યાં અમને ભટકવાની જરૂર નથી, અમારે અહીંયા મળી શકશે વધુ એવી રીતના. કાર્ગો મોટર્સ પ્રસ્તુત કરે છે ટાટા કાર્સની વિશાળ શ્રેણી. અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી ટાટા મોટર્સના નવા 2 મોડલ્સ હવે આપના સમક્ષ. ટાટા વિસ્ટા સિડાન ક્લાસ, જે પોતાની 5 ખૂબીઓ માટે જાણીતી છે, જેમાં અનમેચ્ડ પર્ફોમન્સ, ફિયાટનું સક્સેસફુલ એવું 1.3 લિટરની ક્ષમતાવાળું કોડ્રાજેટ એન્જિન, જેમાં તમને મળશે 75 PSનું પાવર અને 190 Nm ટોર્ક, તેમજ 22.3 km/l માઇલેજ, અનમેચ્ડ કમ્ફર્ટ એન્ડ કન્વીનિયન્સ, 6-way એડજસ્ટેબલ સીટ, બ્લેક એન્ડ બીચ ઇન્ટિરિયર્સ, અનમેચ્ડ ફીચર્સ, એસી, પાવર સ્ટેરિંગ, મ્યુઝિક પ્લેયર વિથ Blue 5 ટેકનોલોજી અને એન્જિન ઇમોબિલાઇઝર. ટાટા માન્ઝા અ ક્લાસ અપાર્ટ, જેમાં 1.3 લિટરનું કોડ્રાજેટ એન્જિન આપને આપે છે 90 PSનો પાવર અને 200 Nm ટોર્ક અને 21.2 km/l માઇલેજ. તેના લુકમાં વધારો કરવા એલોય વ્હીલ્સ અને વાઇન કલર પણ ઉપલબ્ધ. ઇન્ટિરિયર્સ બર્ગેન્ડી એન્ડ બીચ કલરનું ઇન્ટિરિયર, કીલેસ એન્ટ્રી, સેફ્ટી ડિવાઇસ, ડ્યુઅલ એરબેગ, હાઈ ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને ઇમ્પેક્ટ બીમ, તેની સાથે ઓટો ડ્રાઈવ અસિસ્ટ ટેકનોલોજી. પોતાના ક્લાસમાં સુપર સિડાન ગણાતી માન્ઝામાં આપને મળશે 460 લિટરનું બૂટ સ્પેસ. અને હા, દર મહિને કેશ ડિસ્કાઉન્ટ અને વિવિધ એક્સચેન્જ ઓફર તો ખરા જ, તો રાહ શેની જુઓ છો? આજે જ પધારો અમારા શોરૂમ ઉપર, અમારું સરનામું નોંધી લેશો? કાર્ગો મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ, લાલન કોલેજની બાજુમાં, મિર્ઝાપર હાઈવે, ભુજ, કચ્છ. અમારા કોન્ટેક્ટ નંબર નોંધી લેશો, નિશિત જોશી 9825188400, તોશિપ સમા 9879284708.
સ્મિત ગોર 9724660290. લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ નિમિત્તે ભુજ કોંગ્રેસ સમિતિ દ્વારા લાલ બહાદુર શાસ્ત્રીની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું. લાલ બહાદુર શાસ્ત્રી માટે એમ કહી શકાય કે એક ખેડૂત શિક્ષક પરિવારમાં એમનો જન્મ, યુવાવસ્થામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની હાકલ સાંભળી અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા. આઝાદી પછી 1951 કોંગ્રેસ પક્ષના મહામંત્રી બન્યા અને 1952 લોકસભાની સામાન્ય ચૂંટણીમાં અને સાથે સાથે 1952 બધા જ રાજ્યોની ધારાસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસને જ્વલંત વિજય અપાવ્યો. વ્યક્તિગત રીતે જ આપણને બહુ સીધા લાગે, બહુ સરળ લાગે, બહુ ભલા લાગે, છતાં જ્યારે વખત આવ્યું અને અયુબ ખાને હિન્દુસ્તાન ઉપર આક્રમણ કરવાની ગુસ્તાખી કરી ત્યારે લાલ બહાદુર શાસ્ત્રીએ સાબિત કરી આપ્યું કે હિન્દુસ્તાનના મજબૂતમાં મજબૂત વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી હતા. એક સીએમ એટલે કે કોમન મેન બીજા સીએમ મુખ્યમંત્રીશ્રી સુધી વગર પ્રવાસે પહોંચે છે તેના પાયામાં છે જી સ્વાનનું નેટવર્ક. આજે સ્વાગત ઓનલાઈન નામનો જન ફરિયાદ નિવારણનો કાર્યક્રમ લોકપ્રિય અને અસરકારક બન્યો છે. દરેક ગ્રામ પંચાયતમાં ઈ ગ્રામ નેટવર્ક સુવિધા અને ગામડા હરખાય છે તો શહેરોમાં જન સેવા કેન્દ્રો શહેરીજનોને સમય અને નાણાં બચ્યાનો સંતોષ. હવે એમને વિવિધ ફોર્મ તથા પ્રમાણપત્રો સરળતાથી પ્રાપ્ત થાય છે અને સમય અને પૈસા બંને બચે છે. અમારા ભાસ્કરપરા ગામમાં કોમ્પ્યુટર આવવાથી અમારા ગ્રામ પંચાયતમાં બીપીએલના દાખલા છે, જન્મ મરણના દાખલા છે, તેઓ અમને અહીં ઘર બેઠા અમને મળી રહે છે અમારા ગ્રામ પંચાયતમાં. એટલે અમારે બહાર લખતર અહીંયા અમારે જવું પડતું નથી અને અહીં અમારે બહુ સારી સગવડ છે ગ્રામ પંચાયતમાં. એટલે અમારે અહીં દાખલા બધા અમને મળી રહે છે. અડાલજ ગામે બિલ ભરવાની સુવિધાઓ, 7, 12 અને 8 ઉતારા કોમ્પ્યુટરાઇઝ દાખલો આપવાની સુવિધાઓ તેમજ જન્મ મરણના દાખલાઓ આપવાની સુવિધાઓ ઉપલબ્ધ છે. કચ્છમાં સૌપ્રથમ ECB મશીન દ્વારા હૃદયરોગના દર્દીઓની સારવાર ભુજ જીયા હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ. હૃદયરોગના દર્દીઓને હવે સારવાર માટે બહાર નહીં જવું પડે. મારું નામ છે રમેશ ચંદ્ર મોતીલાલ મહેતા. અત્યારે હું આ કેમ્પની અંદર આ કેમ્પની મેં કચ્છ મિત્ર, ગુજરાત સમાચાર વગેરે વર્તમાન પત્રોમાં જાહેરાત વાંચી અને હું પણ મારું અહીંયા કને બોર્ડ, હું પોતે હૃદયરોગનો પેશન્ટ છું અને મારું બોડી ચેકઅપ કરાવવા આવ્યો તો અહીંયા કને બોડી ચેકઅપ કરાવવાનો જે સ્ટાફ છે એમના તરફથી આમ તો 12 વાગ્યાનો ટાઈમ હતો પણ જરા હું લેટ આવ્યો, છતાં પણ એ લોકો કહે કે નહીં કાકાને લઈ લો. એટલે સ્ટાફ બહુ મને હેલ્પફૂલ જેવો લાગો. એનો આખી બોડી ચેકઅપ કરાવવાના માત્ર ₹100 લેવામાં આવે છે અને એક એક રિપોર્ટ કરાવવો હોય તો ફ્રી ઓફ કરી આપે છે. સ્ટાફ છે એ બહુ ઉપયોગી છે અને દર્દીઓને સહાનુભૂતિ બતાવે છે. એ મેં મારા નજરે નજર જોયું. હવે આજે મારું બોડી ચેકઅપ થઈ ગયું છે. હૃદયની બીમારી માટેની આધુનિક સારવાર હવે કચ્છમાં સૌ પ્રથમવાર ભુજમાં જ ઉપલબ્ધ. જીયા હોસ્પિટલ ડોક્ટર વિશાલ દેસાઈ MBBS MD LLB સ્પેશિયાલિસ્ટ ઇન ડાયાબિટીસ, હાર્ટ, બ્લડ પ્રેશર, એઇડ્સ તેમજ હૃદયની બીમારી માટે કચ્છમાં પ્રથમ વખત જ ECP મશીન દ્વારા અદ્યતન સારવાર. ECP એટલે એક્સટર્નલ કાઉન્ટર પલ્સેશન દ્વારા જીયા હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. નોન ઇન્જેવિવ એટલે કે વાટકાપ વિનાની તદ્દન દુખાવા રહિત અને 100% આડઅસર વિનાની સારવાર. એન્જાઇના અને હાર્ટ ફ્લેરના દર્દીઓમાં 95% સુધીની સફળતાનો દર. દર્દીને હોસ્પિટલમાં દાખલ કર્યા વગર પોલોનરી, હાર્ડનરી ડિસીઝ, હૃદયની નળીઓના રોગો માટે તદ્દન પ્રાથમિક અને પરિણામલક્ષી સારવાર. ECP માટેના હેલ્પલાઇન નંબર 9898071963. જીયા હોસ્પિટલ ડોક્ટર વિશાલ કે દેસાઈ, પ્લોટ નંબર 96, B1, B2,
વિજયનગર બિહાઇન્ડ ડોક્ટર દિલ્હીવાલા હોસ્પિટલ હોસ્પિટલ રોડ પૂછકચ્છ લેન્ડલાઇન નંબર 02832257255 257256 મોબાઇલ નંબર 9890-71963 www.jiahospital.com સ્પર્શ ફિઝિયોથેરાપી એન્ડ નેચર ક્યોર સેન્ટર ભુજમાં 3 વર્ષ પૂર્ણ કરી અને 4થા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે તે નિમિત્તે રવિવારે ફિટનેસ એન્ડ ફિઝિયોથેરાપીનો કેમ્પ યોજાયો જેનો કચ્છવાસીઓએ લાભ લીધો સ્પર્શ ફિઝિયોથેરાપી એન્ડ નેચર ક્યોર જે ને 3 વર્ષ પૂરા અને 4થા વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે ટોટલી ફ્રી ફિઝિયોથેરાપી અને ફિટનેસ અને વજન ઘટાડવા માટેનો કેમ્પ રાખેલો છે તે ટોટલી નિઃશુલ્ક છે અને જેમાં કે ઘૂંટણના કે સાંધાના સ્નાયુના નસના દુખાવા કવર કરવામાં આવ્યા છે બરાબર પછી બીજા બાળકોને લગતી તકલીફો જેમ કે સેરેબ્રલ પાલ્સી છે કે ન ચાલી શકતા હોય જેને નાનપણથી ખોટવા પણ હોય એ લોકોને એક્સરસાઇઝ શીખવાડી સારવાર આપી બીજું વજન ઘટાડવા માટેની સ્પેશિયલ ટ્રીટમેન્ટ અને માર્ગદર્શન આપવામાં આવે છે અને હાલઘડી અત્યાર સુધીમાં 20 દર્દીઓ જેવા લાભ લઈ ચૂકેલ છે અમારે સિનિયર સિટીઝન 60 વર્ષ પાસ કરી એટલે મણકાના ઘસારાને એ કોમન તકલીફો શરૂ થઈ ગઈ હોય એ અવારનવાર સ્નાયુઓમાં સ્ટીફનેસને કારણે પેઇન થાય તે વખતે એક્સરસાઇઝનું બહુ મહત્ત્વ છે એટલે ડૉક્ટર ડેનિસભાઈ સારા ફિઝિયોથેરાપિસ્ટ છે એ અમને બધાને એનું સારું નામ છે એટલે એના માર્ગદર્શનથી અને જે એ લોકો એક્સરસાઇઝ આપે છે એને કારણે અમારા સ્નાયુઓ એકદમ રિલેક્સ થાય છે અને જે કાંઈ દુખાવો છે જે કાંઈ હશે એમાં ઘણી રાહત રહે છે અને અમને ખાતરી છે કે આ ડૉક્ટર ડેનિસભાઈ ચૌહાણ અને મેં બધાએ રિટાયર બેંક એમ્પ્લોઈઝ ચેરિટેબલ ટ્રસ્ટના સહકારથી આ કેમ્પ રાખ્યો છે એમાં આ જાતની તકલીફવાળા બધાને ઘણો જ ફાયદો થશે કાશ્ય આયોજિત અને પરફેક્ટ ગ્લેઝ ઇન્ડિયાના સહયોગથી જ્યુબિલી ગ્રાઉન્ડ મધ્યે ત્રિદિવસીય પરફેક્ટ એક્સપો 2012 નું આયોજન કરાયું છે તે અંગેની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ કચ્છ એસોસિએશન ઓફ સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ્સ તરફથી એક્સપો 12 નું આયોજન કર્યું છે અમારો મેઇન ઉદ્દેશ એ છે કે જ્યારે ધરતીકંપ આવ્યો એના પછી બિલ્ડિંગની અંદર ઘણી બધી નવી આઇટમો અત્યારે માર્કેટમાં આવી ગઈ છે અમારો ઉદ્દેશ એ છે કે જે નવી આઇટમો માર્કેટમાં આવી છે એ કચ્છની પ્રજા સુધી પહોંચે અમદાવાદ બરોડા સુરત કે દિલ્હી બોમ્બેવાળા તો આ આઇટમો મળી રહેતી હોય છે પણ કચ્છની પ્રજાને આ આઇટમો તાત્કાલિક મળે નવી લોન્ચ થયેલી આઇટમો જોવા મળે બાંધકામ ક્ષેત્રે પણ મજબૂતાઈમાં એ લોકો પોતાનું બાંધકામની અંદર યુઝ કરી શકે એટલે તાત્કાલિક નવી આઇટમો અહીંયા લોન્ચ થાય એક સાથે 150 સ્ટોલોની અંદર એ બધી આઇટમોનું ડિસ્પ્લે જોવા મળે કમ્પેરિઝન કરી શકે અને કમ્પેરિઝન થયેલી આઇટમો પોતાનું જ્યારે સપનાનું મકાન બનાવતા હોય ત્યારે એ બાંધકામમાં એ નક્કી કરી શકે કે મારો કયો નળ વાપરો છે કઈ ટાઇલ્સ વાપરવી છે કઈ બાંધકામમાં મટીરિયલ વાપરવું છે અને સુંદર ગુણવત્તાવાળું મકાન પોતાનું બનાવી શકે કચ્છમાં ખાસ કરીને અમને યુરો છે કે ઘણી બધી બીજી કંપનીઓ સપોર્ટ કર્યો છે પણ જે કંપનીઓ અમને સ્ટીલ ને સિમેન્ટ કચ્છની અંદર પ્રોડક્શન કરી રહી છે ખાસ કરીને કચ્છની અંદર અત્યારે ધરતીકંપ પછી 7-8 સ્ટીલ કંપનીઓ અને એટલી જ સિમેન્ટ કંપનીઓ અત્યારે માર્કેટમાં છે કચ્છની અંદર એ લોકોનો અમે રૂબરૂ ફોન દ્વારા કોન્ટેક્ટ કર્યો છે પણ અત્યારે આજની તારીખ સુધી અમને કોઈ પણ કંપનીઓનો હજી સુધી સહયોગ સાંભળેલો નથી એ એક દુઃખદ ઘટના અમારા માટે કહી શકાય કે જ્યારે બહારની કંપનીઓ આટલો વિશ્વાસ કરી અને કચ્છ ઉપર ટ્રસ્ટ કરીને જો કંપનીઓ બહારે પોતાની પ્રોડક્ટ અહીંયા મૂકતી હોય ત્યારે અહીંની લોકલ કંપનીઓ કે જે અત્યારે અહીંયા ડેવલપ થઈ રહી છે સિમેન્ટ સ્ટીલમાં એ લોકોએ અત્યારે આ એન્જિનિયર એસોસિએશનને સપોર્ટ નથી કર્યો તો દર્શક મિત્રો આ હતા આજના ટીવી સમાચાર નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું આજ સમય આજ ચેનલ પર ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર અમારું સરનામું નોંધી લેશો આયા એપાર્ટમેન્ટ ઓફિસ નંબર 1 ગ્રાઉન્ડ ફ્લોર જ્યુબિલી ગ્રાઉન્ડની સામે ભુજ કચ્છ